વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ હાઈવે ઉપર સ્કોર્પિયો અને છૂટા હાથી ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બંનેના ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યા હતા. સુરતના નવા ગામ જમના પાર્ક સોસાયટીમાં રહેતા ધનસુખભાઈ ઠુંબર ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજરોજ સવારે ધનસુખભાઈ પોતાના છૂટા હાથી ટેમ્પો લઈને સુરતથી વાપી કામ અંગે આવી રહ્યા હતા, ત્યારે હાઈવે પરથી પસાર થઈ રહેલા ત્યારે વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ હાઈવે વાપી તરફ જઈ રહ્યો હતો, ત્યારે સ્કોર્પિયોનો ચાલક મુંબઈમાં રહેતા રામકુમાર ચૌહાણને પોતાની સ્કોર્પિયો વાપીથી સુરત તરફ જતા હાઈવે ઉપર પ્રસાર થઈ રહ્યો હતો, ત્યારે ગુંદલાવ ઓવરબ્રિજ હાઈવે ઉપર છૂટા હાથી ટેમ્પો અને સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંનેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જેને લઈને હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જ્યારે સ્કોર્પિયો ચાલક રામકુમાર ગાડીમાં ફસાઈ ગયો હતો. એમની બહાર જહેમત બાદ પોલીસે ડેડ બોડી બહાર કાઢી હતી અને રામકુમાર મુંબઈના કોઈ જહાજમાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંનેની ડેડ બોડી એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.